नमस्कार, आप देख रहे हैं प्रगति मीडिया। कोरोना की महामारी के कारण अभी बहुत लोग परेशान हो चुके हैं। दूसरी तरफ सरकार विजविल और वेरविल में एवरेज चार्जेस लगा के लोगों को एक और झटका दे रही है। इतना ही नहीं, लोगों के पास खाने पीने की भी पैसे की भी कमी है। स्कूल प्रशासन स्कूल बंद होने के बावजूद भी पेरेंट्स को कॉल करके स्कूल की फीस के लिए उन्हें जबरन फोर्स किया जा रहा है। सूरत के उमरा गांव के किरण रेसिडेंसी में एक व्यक्ति 9 दिन से अनशन पर बैठे हैं। बस उसकी मांग यह है कि सरकार बिल में राहत दे और स्कूल प्रशासन की फ़ी माफ़ करे। आज इस अनशन को सफल बनाने में सूरत की युवा टीम टीम गब्बर, दीपक पटेल, केतन सोजित्रा, दिनेश सवरिया, अल्पेश मुंजानी, कमलेश पांसुरिया, गौरांग गंजेरा, शैलेश सवालिया, भावेश जवालिया और पेनेल्जा टी अमानत आंदोलन की टीम शामिल है। अनशन पर बैठे व्यक्ति का हौसला और हिम्मत देने आ पहुँचे हैं। आप आगे की इस वीडियो में देख सकते हैं। धन्यवाद। એમાં શૈક્ષણિક તમામ પ્રકારની હોસ્ટેલ છે, સ્કૂલ છે, સત્ર બધી ફી માફી માટેની એક માંગણી હતી, જેના માટે આવેદનપત્ર આપી અને 4 તારીખ સુધીની ગવર્મેન્ટને અલ્ટિમેટલ આપેલું હતું, જે ગવર્મેન્ટે 4 તારીખ સુધીમાં શિક્ષણ ફી માફી માટે કંઈ નિર્ણય ન લેતા હું 5 તારીખથી છેલ્લા આજે 9 દિવસ થયા ઉપવાસ ઉપર બેઠેલો છું। ગઈ 28/5/2020 રોજ એક આવેદનપત્ર ધોરાજી મામલતદારને રૂબરૂ સાથે રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, મુખ્ય સચિવ શ્રી, ગૃહમંત્રી શ્રી, ઉર્જા મંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી, ડીજીપી કલેક્ટર સાહેબ શ્રી સાથે 14 વિવિધ પદાધિકારીઓને આવેદન પાઠવી અને 2 માંગ કરેલી હતી। એક માંગ ગરીબ મધ્યમ વર્ગના વીજળી બિલ 2 મહિનાનો સંપૂર્ણ માફ તથા રાજ્યના તમામ વિદ્યાર્થીઓની 4 મહિનાની તમામ શૈક્ષણિક ફી માફ, જેમાં સત્ર ફી આવતી હોય, સ્કૂલ ફી આવતી હોય, ટ્યુશન ફી આવતી હોય કે હોસ્ટેલ ફી આવતી હોય, આ 2 ફી માફી માટેનો એક આવેદનપત્ર પાઠવેલું હતું અને તેમાં મેં સ્પષ્ટ કીધું હતું કે 4 તારીખ સુધીમાં જો આ મારી માંગ પ્રત્યે જો ધ્યાન દેવામાં નહીં આવે તો 5 તારીખથી હું મારા નિવાસસ્થાન ઉપર ઉપવાસ ઉપર અનિચ્છિત ઉપવાસ ઉપર બેસીશ। આજે 5 તારીખથી ઉપવાસ બેઠો છું, આજે 9 દિવસ થયા છે અને કન્ટિન્યુ મારી માંગ સુધી આ ઉપવાસ ચાલુ રહેશે, જેની લાગતા વળગતાએ નોંધ લેવી, મને પછી કંઈ પણ થશે તે રાજ્ય સરકારની જવાબદારી રહેશે। હું મારા નિવાસસ્થાન ઉપર ઉપવાસ ઉપર અનિચ્છિત ઉપવાસ ઉપર બેસીશ। આજે 5 તારીખથી ઉપવાસ બેઠો છું, આજે 9 દિવસ થયા છે અને કન્ટિન્યુ મારી માંગ સુધી આ ઉપવાસ ચાલુ રહેશે, જેની લાગતા વળગતાએ નોંધ લેવી, મને પછી કંઈ પણ થશે તે રાજ્ય સરકારની જવાબદારી રહેશે।